सब्सक्राइब करो आ चैनल ने। બાપાની હવેલી ફાતિમા મોટા ભાઈ મને માફ કરી દો મોટા બાપા માફ કરી દો ભત્રીજો તમારો ભત્રીજો માણસ માત્ર ભૂલ ને પાત્ર હું તો ભૂલું છું કે મારાથી ભૂલ થઈ હતી પણ હવે તમે તો મને માફ કરો વિજયના બાપુ છોરું કછોરું થાય પણ માવતરથી કમ આવતર ન થવાય આપણે મોટા છીએ તમારું દિલ મોટું છે તો મોટું મન રાખી અને માફ કરી દો એમને આજે આજે હું ગળું કાપવા માટે તૈયાર થયા આનાથી મોટો પસ્તાવો બીજો કયો હોય શકે વિજયના બાપુ અને આજે આપણા દીકરાની ખુશાલીમાં બધું ભૂલીને આવ્યા છે એમનો સ્વીકાર કરી લો મારા દિયર વતી હું માફી માંગુ છું તું કહેતી હોય તો ભલે બાકી મારું મન હજી માનવા તૈયાર નથી આ સમજી લેજે પહેલા પહેલા ભાભી માં પછી દેવી માં એ થાંભલા હું પહોંચે છું પગે લાખ પગે મોટી આશીર્વાદ સુખી રે તમે ચિંતા નહીં કરતા થોડો સમય લાગશે પણ બધું ઠીક થઈ જશે જાઓ તમે તમારા રૂમમાં જાઓ તમારો આવકાર હું ક્યારેય નહીં ભૂલું આ છેલ્લો મોકો છે હું મારી જાતે પુરવાર કરીને બતાવી જા હા બાલી ચાલ ચાલ
આજકાલ બહુ ધમાલ કરવા લાગી છે કે આ હકડી રહેતી જ નથી. હજુ તે મારી ધમાલ જોઈ જ ક્યાં છે. ધમાલ? હા ધમાલ, મારી સામે કોઈ પણ ના ટકી શકે. એ કઈ વાતમાં? ગમે તે વાત હોય, રૂપ હોય, સુંદરતા કે પછી બહાદુરી, મારી સામે તો સૌ પાણી ભરે. બહાદુરીની વાત કરે છે? વિજયનું નામ સાંભળ્યું છે? કોણ વિજય? અરે વિજય એક ફાકડો નવ જુવાન છે અને એની બહાદુરીના લીધે દર વર્ષે લાઠી હરીફાઈ માં જીતે છે. આ વર્ષે પણ એ જીતશે, હું તો જોવા જરૂર જવાની છું. સોનલ, આની વાત સાચી છે? હા, બાજુના ગામના પ્રતાપસિંહનો દીકરો છે વિજય. એટલો બધો દેખાવડો છે અને બહાદુર પણ છે, મને તે બહુ જ ગમે છે, પણ હું કોઈને ગમતી જ નથી. એ કામ કરીએ, આપણે પણ હરીફાઈ જોવા જઈએ તો. બહાદુર ફાકડો. તારી વાત સાચી છે. બાપુ, માથા વઢાઈ ગયા પછી માથા પછાડવાનો કોઈ અર્થ નથી. પેલો વિજય ફરીથી લાઠીની હરીફાઈમાં જીતી ગયો અને તમારા બધા ખેલ ઊંધા પડી ગયા. ખેલમાં હાર જીત તો ચાલ્યા કરે. અરે હજી તો ઘણા ખેલ ખેલીશું, એ વાત તો મને જરાય દુઃખ નથી. પણ પ્રતાપ મારો સગ્ગો ભાઈ છે અને એને મને છોડી અને પેલા બળવંતને મહત્વ આપ્યું, એ વાતનું મને દુઃખ છે. કારણ કે બળવંતની સચ્ચાઈ આપણી લુચ્ચાઈને જરૂર નડશે. પણ બાપુ, આ બધી રમતો રમવામાં ને રમવામાં ક્યાંક એવું ના થાય કે આપણા જ રામ રમી જાય, કેમ મને? હા બાપુ, સોચ સમજ કર પગલા ભરના પડેગા આપ તો. અરે મોટા ભાઈ, આ શું કર્યું તમે? અરે મજૂરો, અરે કોઈ છે? કોઈ અહીં આવો ઝટ. અરે ભાઈ આવો જલ્દી. અરે અમારા મોટા ભાઈ નાતા નાતા કુવામાં પડી ગયા. અરે કોઈ આવો, અરે આવો આવો, એમને બચાવો. મને તરતા નથી આવડતો. અરે બચાવો ને એમને. અરે જાઓ ને ભાઈ, જેને તરતા આવડે અંદર જાઓ ને. હા, અરે કોઈ કોઈ આવો આવો ભાઈ, આવો આવો. બધા
બાપુજી નથી રહ્યા અમ્મા, બાપુજી બાપુજી મારી બાપુ, આપણો વિજય હવે બહુ મોટો થઈ ગયો છે. એને એની છોકરી પસંદ પડી છે. બંને એકબીજાના પ્રેમમાં છે. તમે જો આશીર્વાદ આપો ને તો બંનેના વેળાસર લગ્ન કરાવી દઉં. માં 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 પ્રિયા, તે કહ્યું તું ને એ પ્રિયાને લઈ આવે. સુખી રે બેટા, સુખી રે. કોઈની નજર ના લાગે તને. બેટા, તું કયા ગામની? હા, હરિપરા. હરી હરિપુરા માં. હરિપુરા. તારા બાપુનું નામ શું? દેવરાજ. દેવરાજભાઈ. દેવરાજભાઈ. બેટા, તારી પસંદ બહુ સરસ છે. તારી પસંદ એ મારી પસંદ. તે ગુણવાન, સુશીલ અને સંસ્કારી છોકરી પસંદ કરી છે. બેટા, તમે બંને જણા તારા બાપુના આશીર્વાદ લઈ લો. નમસ્તે. 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 માફ કરજો, આપ? હું વિજયની માં. નમસ્તે. હું વિજયનો કાકો અને આ એનો ભાઈ. નમસ્તે. નમસ્તે. પધારો, પધારો. અરે ભાભી માં, તમે પહેલા બેસો. તમે બેસો. અરે જમના બેન, જો તો આપના ઘેર કોણ આવ્યું છે? વિજયના બા છે, વિજયના કાકા. નમસ્તે. અરે વિજયનો ભાઈ. નમસ્તે. નમસ્તે. અહીં આવીને તમે અમારું આંગણું પાવન કર્યું. અરે, તમે તમારી જાતને ગરીબ શું કામ માનો છો? પ્રભુએ સર્જેલા દરેક મનુષ્ય સરખા છે. હું તમારી દીકરી પ્રિયા સાથે મારા દીકરા વિજયનું માંગું લઈને આવી છું. પણ તમે ક્યાં ને અમે ક્યાં? બેન, અમીર ગરીબની વાતો ભૂલી જાઓ. મારે મન હવેલીની કિંમત કરતા દીકરાના પ્રેમની કિંમત વધારે હોય છે. મારો દીકરો તમારી દીકરીને પ્રેમ કરે છે, એટલે હું કાંઈ જ વિચારવા નથી માંગતી. પણ બેન, અરે મારો ભત્રીજો તો લાખોમાં એક છે. તો યાવ
એ ગોરી રે જો સદાજ મારી સાથે પ્રીત અમર રે છે વિશ્વાસે ફોરેસ્ટ ઓફિસર રાજ અને તમે મારા ક્વાર્ટર્સમાં છો. ભાઈ તમે કોણ છો? મારું નામ શું છે? આની યાદદાશ્ત તો જતી રહી લાગે છે, પણ ભાઈ તમે ચિંતા નહીં કરો, તમે મોતને હરાવીને એના પર વિજય મેળવ્યો છે, એટલે આજથી હું તમને વિજય કહીશ.
બસ આ સ્ટેમ્પ પેપર ઉપર ભાભીની સાઈન થઈ જાય એટલે બધી જ મિલકત આપણી થઈ જશે. પછી એ ડોશીને મારીને ફેંકી દઈશું અને પ્રિયા પણ તારી થઈ જશે. પણ આમ હાથ ઉપર હાથ મૂકીને બેસવાથી કંઈ નહીં થાય. તારે બળવંતરાયના ઘરે જવું પડશે અને પ્રિયાને પોતાની બનાવવાનો પ્રયત્ન કરવો પડશે. બસ બાપુ, તેજીને એક જ ટકોરો બસ છે. હવે જો કે આ તમારો દીકરો પ્રિયાને કેવી પાણી પાણી કરે છે. હે કેમ મને આવનરાજ ભાયા, તારી બાતા મે દમ લાગે હે. બાપુ હા, આ તો જીવતો પાછો આવી ગયો. હવે શું કરવાનું? હવે ધીરે, એની યાદ શક્તિ ગઈ છે, એની બુદ્ધિ નથી ગઈ, સમજો. અરે પણ હું તો છે. ભલે, પણ હવે જો આપણે એના બાપને કૂવામાં ધકેલીને પતાવી નાખ્યો, આને માટે પણ આપણે મોતની જાળ બિછાવી. હે તેલ રેડિયો બાઇક લપસી પણ બચી ગયો. કાઈ વાંધો નહીં, હજી બાજીના પાસા આપણી બાજુ છે. એ કેવી રીતે? અરે બચી તો ગયો પણ ફરી પાછો આપણી જાળમાં ફસાયો. હવે સાંભળ, આ વખતે એના પૂરા ખાનદાનને પતાવી નાખી, સમજો. એ તું સમજો ને. હા હવે સાંભળ, આ વખતે તારી બુદ્ધિના બધા દરવાજા ખુલ્લા રાખજે, સજાગ રહેજે. આ વખતે ગોટાળા ના કરતો. બિલકુલ નહીં બાપુ, તમે મને ખખડાવી ખખડાવીને મારા બધાય દરવાજા ખોલી નાખ્યા છે. આ વખતે ભૂલ બિલકુલ નહીં થાય. દીકરા હવે તો બાજી આપણા હાથમાં છે. હા, અરે યાદ શક્તિ વગરનો માણસ એટલે મરેલો જ ગણાય. એ ભત્રીજા, આ કાકાની ભક્તિ કરે ને તો જ યાદ શક્તિ પાછી આવશે. કેમ? એ ભલે ભલે. અરે નાક દાબો તો જ મોઢું ખુલે. આ નાક દાબ્યું છે ને એટલે હમણાં જ આવશે ની ડોશી, જોજે હમણાં આવશે. આ વાછરડાને બાંધ્યો તો ગાય તો આવવાની જ. અરે બાંધી દો અમને પણ. કેમ, તમે તો ડોશી ને સાઈન કરવાનું કહેતા હતા ને. હા, કોણ છે કોણ છે? આ તારી માં, આ તારી પત્ની. ડોશી મારી માં? હા. અને પેલી પત્ની? હા. હા પણ આ સાઈન કરવાથી શું થાય? એ લોકોની બધી મિલકત અમારી થઈ જશે. હું તો આ લોકોને નથી ઓળખતો, હું તો તમને જ ઓળખું છું. એટલે કે મારે માં ને પત્ની કેવી રીતે? કાકા, હું જો સાઈન કરાવી દઉં તો મને શું મળે? જા તને પણ થોડી કટકી આપી. કરાવી દઉં ને? આ હાથ છોડો, કરાવી દઉં. ભલે ભલે, છોડો છોડો, ભલે ભલે. હવે આપણો માણસ છે. બહુ ટાઈટ બાંધ્યું તું, બહુ ટાઈટ બાંધ્યું તું, અકડાઈ ગયો તો. લાવ સાઈન કર, સાઈન કર ભાઈ. સાઈન કરાવવા માટે પેન તો આપો. મારો ભાગ રાખજો. હા એ ડોશે, જતી ઉંમરે મિલકતનો મોહ. હા બરાબર, મને માફ કરજે, મને બધું યાદ આવી ગયું છે. હું કહું છું એટલું કર. વિજય, આ તો આપણો માણસ થઈ ગયો. જોઈ કટકીની કમાલ. વાહ બાપુ વાહ, રાજકારણમાં જાવ ને તમે તો. અલ્યા પહેલા આનું તો કાસળ કાઢવા દે. સારી નહીં આટલી બધી લાલચ. ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. અને એ તમારી પત્ની હે? તું ચાલે એમ છે? કાકા મારી પત્ની કે છે? હા પ્રિયા પ્રિયા પ્રિયા, સમજી જા, બધું નાટક છે, બધું ઠીક થઈ જશે.
ચાલે સાઇન કર બજા નહીં એ ફોરેસ્ટિયા શું બોલ્યો તું શું બોલ્યો તું કોણે કહ્યું તને વચ્ચે દખલ દેવાનું ઘરના મામલામાં બહારનો કોઈ માણસ મને દખલ દે મંજૂર નથી સાલો 5-7 હજાર નો પગારદાર લાખોનું ગણિત કઈ રીતે સમજે કઈ રીતે માફ કરજે દોસ્ત આ બધું નાટક છે મને બધું યાદ આવી ગયું છે હાથ છોડું છું તારા ચૂપચાપ કહું છું તેવી રીતે અહીંયા બંધાઈને ઉભો રે નહીં તો જીવથી જોઈશ કચ્છો કુંવારો છે તું હજુ સમજાય છે તને ચિંતા નહીં કર મને યાદ આવી ગયું છે બધું આ નાટક છે મારું ચિંતા નહીં કર તૈયાર રે ત્રાટકવા માટે નિશાના પર માર માર જાલિમ સિંહ અને એનો દીકરો શિકાર છે આપણો સમજ્યો ને મોડું ખુલે દાપતા પહેલા જ ખુલી ગયું રાજ તને કઈ નહીં થાય હું કઈ નહીં થવા દઉં તને રાજ મેં મારો વચન નિભાવ્યું છે તમારો મેળાપ કરાવીને